गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अबे चैप्टर 4 प्राजननिक स्वास्थ्य रिप्रोडक्टिव हेल्थ। मित्रों प्रजनन तंत्र चैप्टर पूर्ण थयो, ओके गुड, तमारे बताने परफेक्ट तैयार थई गयो हसे। अस्ते एक नवा चैप्टर प्राजननिक स्वास्थ्य, एना ऊपर अस्ते आपणे चर्चा करवा जई रह्या छीए। एक नानू चैप्टर कही सकाय, एग्जाम नी दृष्टिए तो ठीक छे मित्रों, पण जे एज माथी तमे पसार थई रह्या छो एज माटे 100% आपणे एम कही सकीए के एनुं नॉलेज के जे प्राजननिक स्वास्थ्य ए खरेखर खूब अगत्यनुं छे। इवन यंग एज माटे दरेक माटे कही सकाय। हवे आ जे चेप्टर जे खरु मित्रों, खास करीने आ छे के अमुक पर्यावरणने लगता चेप्टरो, के विद्यार्थीओ ने प्रॉपर वाक्य रचनाओं के शब्दों तैयार नहीं करवाने कारणे एमसीक्यू मा खास के ने नीट के गुजकेट नी अंदर मार्क्स कट થતા હોય છે, તો એ રીતે પણ એનું ખૂબ અગત્ય છે। એટલે દરેક શબ્દ, દરેક વાક્ય રચના પરફેક્ટ તૈયાર કરી આપણી જવાબદારીથી એને પ્રોપર લખવાનું થાય છે। તો શરૂઆત કરીએ મિત્રો પ્રાજનનિક સ્વાસ્થ્ય। વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 5 એક મુખ્ય મુદ્દાઓ છે। એક છે પ્રાજનનિક સ્વાસ્થ્યમાં સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન, વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ, બરાબર, દાક્તરી ગર્ભપાત, પ્રેરિત ગર્ભપાત જેને કહીશું મિત્રો, જાતીય સંક્રમિત ચેપ, બરાબર, એટલે કે એને લગતા રોગોની વાત કરીશું, અફળદ્રુપતા એટલે કે વંધ્યતા। તો એવા 5 અને કાદ નાના બે પોર્શન, એવા બહુ ઓછા ટોપિક છે આ ચેપ્ટરની અંદર અને સહજતાથી ક્લિયર થઈ જાય તેવા છે। હવે જ્યારે ચેપ્ટરની હેડિંગ જોઈએ છે પ્રાજનનિક સ્વાસ્થ્ય, એટલે માનસિક, આપણે એક પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે કે પ્રજનન તંત્ર સાથે સંકળાયેલા સ્વાસ્થ્યને જ આપણે ધ્યાનમાં લઈએ છીએ। મિત્રો પ્રજનન તંત્ર સાથે સંકળાયેલા સ્વાસ્થ્યને તો ધ્યાનમાં લેવું જ પડશે, કારણ કે જે બાળકનો જન્મ થાય છે નર તરીકે માદા તરીકે, એનું શારીરિક વિકાસ જો પ્રોપર થશે તો પુખ્તા અવસ્થાએ પહોંચ્યા બાદ એક સારા બેબીને જન્મ આપી શકે છે। પણ જો જે બાળક ગ્રોથ પામી રહ્યું છે એનો પ્રોપર વિકાસ થતો નથી, એ શારીરિક રીતે સક્ષમ નથી, તો બની શકે છે એ આગળની પેઢી એટલે કે એને જે સંતાન થશે એ પ્રોપર થશે નહીં, અને જે આપણે એમ કહી શકીએ કે એ યોગ્ય ન કહેવાય એના કુટુંબ માટે, એના સમાજ માટે, બરાબર, અને દેશ માટે પણ। કારણ કે એવા બાળકો જ્યારે નબળા બાળકનો જન્મ થતો હોય ત્યારે બધાને જ એને સહન કરવું પડતું હોય છે। બીજું મિત્રો પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે કે શારીરિક જ નહીં, કે જેમાં પ્રજનન તંત્ર કે અંડપિંડ કે શુક્રપિંડનો જે પ્રોપર વિકાસ હોવો જોઈએ કે જેથી અંડકોષ શુક્રકોષનું પ્રોપર નિર્માણ થાય, એટલી જ વાત નથી મિત્રો। અહીંયા ભાવાત્મક, વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય પણ એટલું જ અગત્યનું છે મિત્રો। ભાવાત્મક, આજે લોકોના વિચારો, બરાબર, લાગણી સાથે સંકળાયેલું છે મિત્રો, બરાબર, વર્તનાત્મક, આ બધા બે બનતા બહુ અગત્યના છે। હા, આજે તમે જુઓ કે આજે કેટલાય, મતલબ કે એક ખરાબ સિસ્ટમ સ્વરૂપે વિચારીએ તો ઘણાની માનસિકતા એટલી ખરાબ હોય છે કે એ ગમે તે માટે, મતલબ કે કોઈ બી, મતલબ નોર્મલી જ્યારે આપણે કહીએ ને અસામાજિક તત્વો, બરાબર, કે કોઈ છોકરી પસાર થતી હોય, કોઈ લેડીઝ પસાર થતી હોય, તો એના વિશે ખરાબ કોમેન્ટ કરવી, ખરાબ વિચારો વ્યક્ત કરવા, એક એ પણ એક આની સાથે સંકળાયેલું છે કે જેથી વિચારોમાં લોકોમાં થોડું મતલબ ફેરફાર આવે, બરાબર। ઘણા એવા કિસ્સા મિત્રો આજના સમયમાં આપણે સાંભળીએ છીએ કે રેપ કેસથી લઈને, બરાબર, કે જેની અંદર આપણા ભારત જેવા દેશમાં તો ખરેખર બહુ મોટો એક પ્રશ્નાર્થ બની ગયો છે, જે એક ડેન્જરસ સ્થિતિ તરફ લઈ જઈ રહ્યું છે। તો લોકોમાં ભાવાત્મક, વર્તનાત્મક સુધારો લાવવો ખૂબ જરૂરી છે, અને એટલા માટે મિત્રો પ્રાજનનિક સ્વાસ્થ્ય માટેના ચેપ્ટર એવું નહીં કે એકલા સાયન્સ કે બાયોલોજીની અંદર જ, બરાબર, બીજા વર્ગોની અંદર એને દાખલ કરવા જરૂરી છે, કે જેથી લોકોમાં એની અમુક ગેરસમજો છે તો લોકોમાં કંઈક સુધારો પણ આવી શકે, લોકોના વિચારો થોડા બદલવા જરૂરી છે કે ભાઈ કોઈ બી આજે અદ્યતન દિશા તરફ વધી રહ્યું છે તો એની મરજી છે, એને જે રીતે, મતલબ, ફેશનેબલ કપડાનો યુઝ કરવો છે કે આ છે કે તે છે, પણ એનું ખરાબ રીતે જે દ્રષ્ટિકોણ જે ચાલી રહ્યો છે એ મિત્રો એક રોંગ કહી શકાય, બરાબર। તો એના ઉપર બી ચર્ચા ચાલશે મિત્રો ચેપ્ટરની અંદર, ભાવાત્મક અને વર્તનાત્મક। સામાજિક સ્વાસ્થ્ય મિત્રો, સમાજને લગતા પ્રશ્નો એ પણ બહુ અગત્યનું છે, ઘણીવાર
અમુક નોલેજ એવું હોય છે મિત્રો કે પીરિયડ્સની એક શરૂઆત થતી હોય છે 12-13 વર્ષની ઉંમર, તો અમુક પ્રશ્નો જ્યારે ક્લિયર ન થાય એ બાળકની અંદર કે એ જે પુખ્તાવસ્થાની અંદર દાખલ થઈ રહ્યું છે એની અંદર ચેન્જીસ જે થઈ રહ્યા છે, તો એના માટેનું નોલેજ બરાબર સીધી વસ્તુ છે. આ ટાઈપના ચેપ્ટર ગોઠવ્યા છે તો તમારા શિક્ષક કે એની સાથે તમે ચર્ચા કરી શકો છો, બરાબર મિત્ર સાથે ચર્ચા કરી શકાય છે, પણ એ યોગ્ય મિત્રો બરાબર એની સાથે ચર્ચા થાય છે કે જેથી તમે તમારી જે વિચારણા છે કે આ ખોટી માન્યતાઓ છે એ એમાંથી બહાર આવી શકાય છે. બરાબર એટલે સ્વાસ્થ્યની બાબતમાં મિત્રો બધા જ મુદ્દાઓને અહીંયા આપણે એમ કહી શકીએ આવરી લીધા છે કે ભાઈ ભાવાત્મક છે, શારીરિક છે, વર્તનાત્મક છે, સામાજિક છે, બરાબર દરેકે દરેક મુદ્દાને સાંકળી લેવામાં આવે છે અને જરૂરી છે. બરાબર કારણ કે જો આવનારી પેઢી પરફેક્ટ સ્વસ્થ નહીં હોય માનસિક સામાજિક રીતે, તો 100% એના પછીના એ મતલબ દેશ માટે એ પ્રોબ્લેમ જ ક્રિએટ થવાનો છે. કારણ કે એની પછી સંતતિ બધી જ ક્યાંક ને ક્યાંક આપણે એમ કહી શકીએ નબળી આપણને પ્રાપ્ત થવાની છે, જે એના દેશ માટે એના કુટુંબ માટે 100% નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો એવું જ મિત્રો એક ચર્ચા પહેલા પેરેગ્રાફની અંદર છે, તો સાથે સાથે આપણે ચર્ચા હવે બુક સાથે કરતા જઈએ. તમે પ્રકરણ 3માં માનવ પ્રજનન તંત્ર અને તેના કાર્યોનો અભ્યાસ કર્યો, બરાબર હવે આપણે તેની સાથે સંકળાયેલા મુદ્દાઓ પ્રાજનનિક સ્વાસ્થ્યની ચર્ચા કરીએ. આપણે એ શબ્દ દ્વારા શું સમજીશું, બરાબર આ શબ્દ દ્વારા શું સમજીશું કે ભાઈ આ શબ્દ કે સ્વસ્થ પ્રાજનનિક અંગો અને તેના સામાન્ય કાર્યો સાથે સંકળાયેલો છે, બરાબર. તો પ્રજનન તંત્ર ઓકે, પણ મેઇન તો વસ્તુ શું છે કે એ વ્યક્તિ પુખ્તાવસ્થાએ પહોંચે અને યોગ્ય આગળ નવી સંતતિનું નિર્માણ કરે એને લગતે ધ્યાનમાં લેવામાં આવે છે મિત્રો, બરાબર. અમુક ખોટી માન્યતાઓ અને જે આજે બહુ બધી એડ મિત્રો ચર્ચા કરવા જેવી છે, એમાં તો કોઈ શરમ સંકોચ રાખવાની છે નહીં. કારણ ટોપિક સીધી વસ્તુ છે, સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો છે કે ભાઈ પીરિયડ્સની શરૂઆત થતી હોય તો આજે જુઓ સરકાર દ્વારા પણ પેઇડ મતલબ કે ઓછા ભાવે વિતરણ કરવામાં આવી રહ્યા છે. કારણ કે સૌથી વધારે સર્વાઇકલ કેન્સર ગ્રીવાનાને લગતા કેન્સર સ્ત્રીઓમાં વધારે થાય છે. એનું રીઝન કે નોર્મલ કપડાં કે મતલબ કે જે પ્યોર સફાઈવાળા ન હોય એવા કપડાં યુઝ કરવાને કારણે એના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, બરાબર. તો પેડ્સનો ઉપયોગ કરવો, મતલબ કે પ્રોપર જે એ પ્રમાણેના જે પેડ્સ બને છે એનો ઉપયોગ કરવાથી શું થાય છે કે એવા રોગોથી બચી શકાય છે, બરાબર. તો સરકાર પણ એના માટે અત્યારે સક્રિય થઈ રહી છે. તો ઘણા બધા વિચારો અહીંયા મિત્રો જોડાયેલા છે સ્ત્રી પુરુષ બંનેને લગતા, બરાબર કે નહીં. જોકે તે વિશાળ પરિપ્રેક્ષ્ય ધરાવે છે અને તેમાં પ્રજનનના ભાવાત્મક તથા સામાજિક પાસાઓને પણ સમાવેશ થાય છે, બરાબર. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મિત્રો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે પ્રાજનનિક સ્વાસ્થ્યનો અર્થ પ્રજનનના બધા જ પાસા સહિત સંપૂર્ણ સુખાકારી એટલે કે શારીરિક, ભાવાત્મક, વર્તમાન, વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય આ બધાને જ એની અંદર વણી લેવામાં આવે છે. તેથી શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકો યુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણીસભર અને વર્તણૂક લક્ષી પારસ્પરિક ક્રિયાઓ આંતરક્રિયાને પ્રાજનિક સ્વાસ્થ્ય કહે છે. મતલબ એટલે ઘણા બધા મુદ્દાઓને અહીંયા આવરી લેવામાં આવે છે, બરાબર. એટલે પ્રજનન પ્રાજનિક સ્વાસ્થ્ય એટલે એકલું પ્રજનન તંત્ર નહીં મિત્રો, સમજજો અહીંયા ખાસ. આગળ મુદ્દાઓ પણ આપણે ચર્ચા કરીશું કે પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે ઘણા બધા મુદ્દાઓ, જેમ કે આપણે એમ કહી શકીએ કે કેટલી ઉંમરે મતલબ કે પ્રેગ્નન્ટ થવું, મતલબ કે ગર્ભનું સ્થાપન કરવું એની યોગ્ય ઉંમર શું છે, બરાબર. બાળ પ્રસવ પ્રોપર મતલબ થઈ રહ્યું છે કે નહીં, બાળ પ્રસવ બાદ બાળકનો મતલબ જે બાળકનો જન્મ થયો છે એની સાર સંભાળ, ગર્ભવતી સ્ત્રીની સાર સંભાળ, આ બધા જ મુદ્દાઓ મિત્રો પ્રાજનનિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા છે. આ સિવાય મિત્રો યૌન શોષણ કે ઘણી જગ્યાએ મિત્રો કે ઉચ્ચ મતલબ કે એવી કંપનીઓ છે કે જ્યાં મોટી સીટ ઉપર બેસેલો કર્મચારી નાની એનથી નીચી સીટ ઉપર કર્મચારીનું પછી મેલ ફિમેલ બંને બાજુ એનું શોષણ થતું હોય છે. તો આ ઘણા બધા મુદ્દાઓ છે મિત્રો કે જે પ્રાજનનિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા છે અને એની સામે લડવું જરૂરી છે. શા માટે પ્રાજનનિક સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે અને તેને હાંસલ કરવા માટે કઈ પદ્ધતિઓ વપરાય છે, ચાલો આપણે એ પદ્ધતિઓ પર આજે ચર્ચા કરીએ.
તો આગળનો મેઇન આપણો ટોપિક છે મિત્રો, પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન. મિત્રો, પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો પહેલો મુદ્દો છે વિશ્વની અંદર વધતી જતી વસ્તીને કંટ્રોલ કરવો. અને મિત્રો, તમને નવાઈ લાગશે, અહીંયા વધતી જતી વસ્તીને કંટ્રોલ કરવામાં, નિયમ બનાવવામાં ભારત નંબર વન ગણાય છે. કારણ કે કુટુંબ નિયોજન, જેને આપણે કહીએ ને ફેમિલી પ્લાનિંગ, બરાબર, એનું સૌ પ્રથમ જો કોઈ આપણે એમ કહી શકીએ કે એનો એક કાયદો જો લાવ્યું હોય તો એ છે મિત્રો ભારત દેશ. કારણ કે આપણે જાણીએ છીએ કે ભારત દેશ જ વસ્તી વિસ્ફોટમાં તો નંબર વન ગણાય છે, બરાબર. કારણ કે એક સમયે મિત્રો, આપણે બી આગળની પેઢીઓની યાદ કરીએ તો 6-7 ભાઈઓ, 4-5 બહેનો, મતલબ એમ કહી શકાય કે પોતાની જે ક્રિકેટ ટીમ હોય, બરાબર, તો એટલી બધી આપણે એમ કહી શકીએ. પછી એક દાયકા પ્રમાણે ઘટતી જાય છે, બરાબર. તો એક સંખ્યા, પછી ગઈ 6 બાળકો આવ્યા, પછી 5 બાળક, પછી 4, 3, હવે 2, અમે 2 અને અમારા બહેનો. એક સરકારે એક સ્લોગન ચલાવેલું, કારણ કે વસ્તીને કંટ્રોલ કરવો જરૂરી છે. કારણ કે વસ્તી જેમ વધતી જાય છે તેમ બધા જ પ્રોબ્લેમ વધે છે મિત્રો, ખોરાકને લગતા, પ્રાજનનિક સ્વાસ્થ્યને લગતા, ગુનાહિત પ્રવૃત્તિઓ. કારણ કે લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે એને પૈસાની જરૂર પડે છે, અને એટલી જોબ તો ઉત્પન્ન થવાની નથી, કારણ પબ્લિક વધી રહી છે. તો એને કંટ્રોલ કરવો જરૂરી છે, નહીં તો બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન મતલબ આવવાનું જ નથી. તો 1951 મિત્રો, ભારતને ખરેખર એક આ ખરેખર બહુ મસ્ત એક કાયદો લાવ્યા કે ભાઈ બાળક કંટ્રોલ કરવા માટેની, બરાબર. તો પણ પછી એનો બી એક થોડો આપણે એમ કહી શકાય કે માઇનસ પોઈન્ટ થયા કે ભાઈ નર બાળક અને માદા બાળક વચ્ચેની કમ્પેરિઝન થવા લાગી, ભ્રૂણ હત્યા થવા લાગી, ત્યાં બી એક માઇનસ પોઈન્ટ વચ્ચેના સમયમાં આવી ગયા. પણ હવે લોકો ફરી પાછા સુધારો છે કે ભાઈ નર અને માદા બંને લેવલ કેવું છે મિત્રો, એક સરખું છે, બરાબર. આજના સમયમાં જોઈએ છીએ મિત્રો તો માદા બાળકો આગળ નીકળી રહ્યા છે અભ્યાસની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ, અને સારામાં સારું પોતાનું યોગદાન આપી રહ્યા છે. તો એ બંનેને ઇક્વલ મહત્વ મળવું જોઈએ. આ બધા જ પોઈન્ટ મિત્રો આપણે એમ કહી શકીએ પ્રાજનનિક સ્વાસ્થ્ય સાથે શું છે સંકળાયેલા છે. તો જોઈએ શું કહે છે આ પેરેગ્રાફ આપણને. ભારત દુનિયાનો પ્રથમ દેશ છે જેને રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાજનનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરનાર યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી, અને પછી તો વિશ્વની અંદર ફેલાઈ ગયું, બધા જ એને કંટ્રોલમાં આવી ગયા. આ કાર્યક્રમોને કુટુંબ નિયોજન કહે છે. 1951 શરૂ કર્યું અને તેનું છેલ્લા કેટલાક દાયકાથી મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. પ્રજનન સંબંધી વિશાળ ક્ષેત્રોને આવરીને હાલમાં, યસ મિત્રો, અહીંયા ખાસ એક આવ્યું છે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ. જો બાળ સ્વાસ્થ્ય સંભાળ પણ પ્રાજનનિક સ્વાસ્થ્યનો જ એક ભાગ ગણવામાં આવે છે. રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર મિત્રો, RCHનું પૂરું નામ પૂછાય છે. દરેક વાક્યો, દરેક શબ્દો અગત્યના છે, એટલે તમે પણ પર્ટિક્યુલર દરેક પોઈન્ટ તૈયાર કરવા તૈયાર થઈ જજો. નામની પ્રસિદ્ધ સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે, અને આ કાર્યક્રમો અંતર્ગત પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવી અને પ્રાજનનિક સ્વસ્થ સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે, બરાબર. અને પ્રોત્સાહન પૂરું પાડવું ખૂબ જરૂરી છે, કારણ કે તો જ લોકોમાં સુધાર આવી શકે છે, બરાબર. નહીં તો હજુ પણ વિકટ પરિસ્થિતિ મિત્રો આપણા દેશની અંદર, ખરેખર પરિસ્થિતિ જ્યારે રેપ કેસને સાંભળીએ છીએ બહુ જ દુઃખ થતું હોય છે, બરાબર. જે પણ સાંભળે છે કે ભાઈ એક ખરાબ કેટલી ઘટના, અને સામૂહિક બળાત્કારથી માંડીને આવા જ્યારે કિસ્સા સાંભળીએ છીએ, આ માનસિકતાનું નિદર્શન કરે છે કે લોકોની માનસિકતા કેટલા હદે ખરાબ થઈ ગઈ છે, બરાબર. તો એ જે માનસિકતા છે એને દૂર કરવી જરૂરી છે, બરાબર. અને વિચાર વિમર્શ, અભ્યાસ, એ જ આ માનસિકતાને દૂર કરશે, બરાબર. કારણ કે જ્યાં મિત્રો શિક્ષણ ઓછું છે ને, ત્યાં આવી ઘટનાઓ બનવાના ચાન્સીસ વધી જતા હોય છે, બરાબર. તો શિક્ષણ ને આવા ટોપિક, આવા ચર્ચા થતી હશે તો 100% આપણો સમાજ કે જે છૂટી ગયો છે, જે અભ્યાસ અર્થે જે આગળ નીકળી ગયા છે એમાં કોઈ ઇશ્યુ નથી, પણ જે છૂટેલો સમાજ છે કે જેને ભણતર ઓછું છે, જો એ બધા નોલેજ ક્લિયર થતું જશે તો મિત્રો 100% આપણો સમાજ પણ કે આપણો દેશ પણ એક પરફેક્ટ સ્થિતિ ઉપર પહોંચી જશે, કે જે આવી ઘટનાઓ તમને પછી સાંભળવા મળશે નહીં. ચલો, ક્લિયર મિત્રો. હવે આગળના પેરેગ્રાફની અંદર આપણને એવી ચર્ચા છે કે આયોજન શું છે, કે ભાઈ શું આયોજન થઈ શકે કે લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ, અને કઈ બાબતોમાં લાવવી જોઈએ. તો લોકોની અંદર અથવા તો જે બાળકો પુખ્તાવસ્થા તરફ વધી રહ્યા છે, તો એમને દ્રશ્ય શ્રાવ્ય કે છાપકામ પ્રચાર સંચાર માધ્યમો, મતલબ કે
જે પ્રિન્ટિંગ કાગળો દ્વારા અથવા તો દ્રશ્ય શ્રાવ્ય સૌથી બેસ્ટ ગણી શકાય કે જે ટીવીની અંદર પણ એડ આવતી હોય છે, બરાબર? તો એના દ્વારા લોકોમાં 100% આપણે જાગૃતતા લાવી શકીએ છીએ. જ્યારે પુખ્તાવસ્થા તરફ આવ્યા હોય તો તમારા માતા પિતા છે, શિક્ષકો છે, બરાબર, મિત્રો છે, એના દ્વારા પણ એક આપણે એમ કહી શકીએ જાતીય શિક્ષણની માહિતી, મતલબ કે એ પુખ્તતા તરફ જે બાળક જઈ રહ્યું છે એને પ્રાપ્ત થઈ શકે, બરાબર. સાથે સાથે યસ, કે એકલો સાયન્સમાં શા માટે, બાયોલોજીમાં શા માટે, દરેક સ્કૂલના દરેક, મતલબ કે સ્કૂલ કક્ષાએ કે જે પુખ્તતા તરફ જઈ રહ્યા છે, તો એવા વર્ગોની અંદર ખાસ જાતીય શિક્ષણ દાખલ કરવું જોઈએ, બરાબર. અને જે પેલી ગેર માન્યતાઓ છે મિત્રો, બરાબર, આપણા સમાજની અંદર આજે પણ સમજી લો કે ઋતુસ્ત્રાવ શરૂ હોય તો એવા દિવસોમાં કે ભાઈ કોઈ ખાસ, ચલો ઓકે, પૂજાપાઠ તો બાજુ માર્યું, પરંતુ કિચનની અંદર કામ નહીં કરવા દેવાની, કે જે પ્રથા છે એકદમ મિત્રો ખોટી છે, બરાબર. અને એક આપણે કહેવાય ને કે કુરિવાજ તરફ આપણે ચાલ્યા ગયા છીએ, મતલબ કે એકચ્યુઅલી શું હોય કે એ દિવસોમાં ઋતુસ્રાવને કારણે અશક્તિ આવવાના કારણે આરામ વધારે આપવો જોઈએ. એ વખતે માનસિક અસમંજસના કારણે ગુસ્સો આવતો હોય તો એની સામે રિએક્ટ ઓછું કરવું જોઈએ. તો એના માટેની એક પદ્ધતિ હતી, પણ એને સિસ્ટમમાં આપણે ચેન્જ કરી દીધું. આરામ આપવાનો તો એની પ્રથા, પેલું કહેવાય ને, એક પેઢી દર પેઢી એનો એક એવો ફેરફાર આવી ગયો કે બસ એક ખૂણામાં જ રહો, અલગ જ રહો, એવી એક સ્થિતિમાં એમને મૂકી દીધા છે. તો આવી જે માનસિકતાઓ છે મિત્રો, એ 100% આપણે જાતીય શિક્ષણ દ્વારા એને યોગ્ય રીતે લોકોમાં જાગૃતતા લાવી શકીએ છીએ. આ સિવાય પણ મિત્રો ઘણા બધા એવા ભયંકર રોગો છે મિત્રો, જાતીય સંક્રમિત રોગો, STDs, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, એઇડ્સ મિત્રો, એક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ, તો આવા જે ભયંકર રોગો છે મિત્રો, તો એના વિશે પણ જો જાતીય શિક્ષણ પ્રોપર આપવામાં આવે તો 100% એને આવા રોગોથી પોતાનો બચાવ કરી શકે છે, બરાબર કે નહીં? તો આ એક બધી બાબતો બહુ અગત્યની છે. બીજું મિત્રો, મેં તમને આગળ પણ કીધું કે ભાઈ ગર્ભનું સ્થાપન થાય, યોગ્ય ઉંમર હોવી જોઈએ, પુખ્તતા પ્રોપર હોવી જરૂરી છે, બાળ પ્રસવ પ્રોપર થઈ શકે, મતલબ કે જેમ કહી શકાય કે પ્રોપર જે ડૉક્ટર છે એના થકી જ બાળ પ્રસવની ક્રિયા થાય, કે જેથી બાળકનો પણ પ્રોપર જન્મ થાય, કે જેથી એને કોઈ નુકસાન ન થાય શારીરિક, બરાબર, અને માતાનો પણ પ્રોપર બચાવ થઈ શકે, રેડી. અને સાથે સાથે બાળ સંભાળની બાબતો, માતાનો ખોરાકની બાબત, સ્તનપાન ખૂબ જરૂરી છે, કારણ કે તમે આપણે જાણીએ છીએ લેક્ટેશન કાળ જે શરૂઆતનો, બરાબર, કે જેની અંદર એન્ટીબોડીની માત્રા બહુ સારી હોય છે, કોલેસ્ટ્રોલ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ બધી જ બાબતો મિત્રો આપણે એમ કહી શકીએ એક ચોક્કસ આયોજન તરફ લઈ જાય છે, બરાબર. તો હવે મિત્રો આપણે બુકની વાક્ય રચનાઓ સાથે એને સમજી લઈએ. દ્રશ્ય શ્રાવ્ય અને છાપકામ એ પ્રચાર પ્રસાર માધ્યમો, પ્રિન્ટ મીડિયાની મદદથી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવામાં પ્રયત્ન કરે છે. ઉપરોક્ત માહિતીને પ્રસારિત કરવામાં માતા પિતા અને નજીકના સંબંધીઓ પણ આમાં કામમાં આવી શકે, શિક્ષકો અને મિત્રોની પણ પ્રમુખ ભૂમિકા હોઈ શકે છે. શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવાના પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી યુવાનોને સાચી માહિતી મળે અને બાળકો જાતીય સંબંધિત વિવિધ પાસાઓ વિશે ફેલાયેલી ગેરમાન્યતા ઉપર એક વિશ્વાસ ન કરે. ગેરમાન્યતાઓ, મેં તમને એક ગેરમાન્યતાની રજૂઆત કરી દીધી, તથા તેમને જાતીય સંબંધિત ખોટી ધારણાઓથી છુટકારો મળે મિત્રો. હા, કારણ કે જ્યારે પુખ્તાવસ્થાની શરૂઆત થાય, જે અંતઃસ્રાવની ફેરફારને કારણે, જે શરીરમાં ફેરફાર થતા હોય છે એના કારણે ઘણા માનસિક લેવલ ખરાબ થતા હોય છે, ખોટી માન્યતાઓ તરફ દોરાતા હોય છે, તો એ બધાથી દૂર થવું જરૂરી છે મિત્રો, બરાબર. એનું યોગ્ય માહિતી પ્રાપ્ત થવી જરૂરી છે. લોકોને પ્રજનન અંગો, બરાબર, એના વિશેની પ્રોપર માહિતી, કિશોરાવસ્થા અને તેના સંબંધિત ફેરફારો, સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર, જાતીય સંક્રમિત રોગો, એઇડ્સ વગેરેની માહિતી, વિશેષ રૂપે જે લોકો કિશોરાવસ્થા વયજૂથના છે તેમને પ્રજનન સંબંધિત સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે. મતલબ કે જો એ પ્રોપર એને માહિતી પ્રાપ્ત થશે તો 100% એને આગળ કોઈ એક માનસિક મૂંઝવણ એવી રહેશે નહીં. લોકોને ખાસ કરીને ફળદ્રુપ યુગલો, ફર્ટાઇલ કપલ્સ, કે જેઓ લગ્ન વયજૂથ હોય અને તેમને પ્રાપ્ય જન્મ નિયંત્રણ વિકલ્પો, બરાબર, જન્મ નિયંત્રણ વિકલ્પો એટલે શું મિત્રો, કે ભાઈ મેરેજ થયા છે, લગ્ન થયા છે, તો
બે ત્રણ વર્ષ બાળક નથી જોઈતું, તો એ માટેના બજારની અંદર કયા વિકલ્પો ઉત્પન્ન છે, બરાબર, કે જે ગર્ભનિરોધક ગોળીઓથી લઈને કોન્ડોમ્સથી લઈને જે પણ મતલબ કે એ વપરાતા હોય છે કે જેનાથી બાળક મતલબ કે ગર્ભનું સ્થાપન ન થાય, બરાબર. કારણ કે જ્યાં સુધી તમે પરિપક્વ નથી બન્યા, માતા બનવાને યોગ્ય નથી બન્યા, પિતા બનવાને યોગ્ય નથી બન્યા, તો 100% ત્યાં સુધી ગર્ભનું સ્થાપન ન થવું જોઈએ, કે જેથી એ માતા પિતા જો તૈયાર હશે આવનારા બેબી માટે કે બાળક માટે, તો એ ગેરંટી છે કે એ બાળકનો પ્રોપર સંભાળ લેશે, બરાબર. આજે કેવા ઘણા બધા પ્રશ્નો છે કે ભાઈ ઇન્કમનો સ્ત્રોતથી લઈને ઘણા બધા, પછી એ પહોંચી ન વળે અને એને પર્યાપ્ત માતાને ખોરાક ન મળે ગર્ભીય વિકાસ દરમિયાન, બાળકનું જ્યારે વિકાસ થતો હોય ગર્ભની અંદર, અને માતાને જો પ્રોપર પોષણ ન મળે તો એના બાળકને ક્યાંથી મળશે. તો પહેલાં તો જે હસબન્ડ વાઇફ છે એ પહેલાં તો તત્પર થવા જોઈએ કે યસ, એ બાળકને લાવવા માટે સક્ષમ છે બધી જ રીતે, બરાબર, માનસિક સામાજિક, તો જ પછી એ ગર્ભનું સ્થાપન કરાવવું જોઈએ. ગર્ભવતી માતાની સંભાળ, યસ, એ પણ એક જરૂરી છે. પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ, સ્તનપાનનું મહત્વ, છોકરા અને છોકરીને સમાન તકો, એ તો મેં તમને પહેલાં જ કહી દીધું, બરાબર, અંગે શિક્ષિત કરવાની, જાગૃત સ્વાસ્થ્ય પરિવારોનું નિર્માણ થશે. અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ થતી સમસ્યાઓ, સામાજિક દૂષણો, સામાજિક દૂષણ આજે સૌથી મોટો પ્રશ્ન છે, જાતીય હિંસા જેવા જાતીય સંબંધિત ગુનાઓની જાગૃતિ કેળવી લોકોને તે અંગે વિચારતા કરવા અને તેને રોકવા યોગ્ય પગલાઓ લેવા સક્ષમ કરવા, જેથી જવાબદાર અને સ્વસ્થ સમાજ બનાવી શકાય. કારણ કે સીધી વસ્તુ છે, જો પ્રોપર આપણે વ્યક્તિઓ તૈયાર થશે તો તમારો સમાજ પણ પ્રોપર સ્વસ્થ તૈયાર થતો હોય છે, નહીં તો બધો જ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફની અંદર પણ એ જ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા પોઈન્ટ છે, તો બુકની વાક્ય રચના સાથે જ આપણે એને જોતા જઈશું. જો પ્રાદેશિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા માટે વિવિધ કાર્ય યોજનાઓ સફળતાપૂર્વક અમલીકરણ માટે મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યવસાયિક કુશળતા અને સામગ્રીની જરૂરિયાત છે. લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ, પ્રસૂતિ, STDs, બરાબર, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ, બરાબર, ગર્ભપાત, કે ભાઈ ગર્ભપાત ખરેખર જ્યારે ગર્ભનું સ્થાપન થઈ જાય અને જો ગર્ભપાત કરવામાં આવે તો માતા ઉપર અસર, બાળક તો સીધી વસ્તુ છે મૃત્યુ પામવાનું જ છે, પરંતુ એ ગર્ભપાત શા માટે જરૂરી છે, ક્યારે ગર્ભપાત કરવામાં આવે છે, આ બધી સ્થિતિઓને પણ જાણવાની જરૂરી છે મિત્રો. તો એ બધા પણ પોઈન્ટ આગળ આપણે ચર્ચા છે ટોપિકમાં. ગર્ભનિરોધક એનો ઉપયોગ, એ પણ આગળ પોઈન્ટ ચર્ચા કરીશું. ઋતુસ્ત્રાવ સંબંધિત સમસ્યાઓ મેં તમને એની પણ ચર્ચા કરી લીધી છે. અફળદ્રુપ્તતા, મિત્રો, અફળદ્રુપ્તતા એટલે ગર્ભનું સ્થાપન ન થવું, કે ભાઈ માતા પિતાના જે શબ્દ સાથે સુખ પ્રાપ્ત ન થવું, મતલબ કે ગર્ભનું સ્થાપન ન થાય એટલે એમને આગળ સંતાન પ્રાપ્તિ ન થવી, બરાબર. તો એવી સ્થિતિને મિત્રો અફળદ્રુપ્તતા તરીકે ઓળખવામાં આવે છે. તો સંદર્ભમાં ડાક્ટરી સલાહ કે સહાયતા, દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. કારણ ઘણીવાર આપણે બધી માનતાઓમાં જ ચાલ્યા કરતા હોઈએ છીએ, આ દેવીની કે આ ભગવાનની માનતા કરો એટલે બાબો કે બેબી જે હોય આવી જશે, બરાબર. પણ હવે આપણી માનસિકતા અભ્યાસને આધારે, જાગૃતતાને લીધે આપણને એટલી તો ખબર પડવા લાગી છે કે ક્યાંક માઇનોર થોડા ઘણા પ્રોબ્લેમ હોય હસબન્ડ કે વાઇફની અંદર, બેમાંથી એકની અંદર કે બંનેમાં, તો નોર્મલી ટ્રીટમેન્ટ દ્વારા એ સોલ્વ થઈ જતા હોય છે અને એમને સંતાન સુખ પ્રાપ્ત થતું હોય છે, બરાબર. તો એ એવા પ્રશ્નો સરળતાથી સોલ્વ થઈ શકે છે, પણ એ યોગ્ય સલાહ સૂચન મુજબ, એવું નહીં કે કોઈ તાવીઝ કે ધાગા બાંધી દીધા ને કામ થઈ ગયું, એ સિસ્ટમ નહીં ચાલે. લોકોને કાર્યક્ષમ સંભાળ અને સહાય પૂરી પાડવામાં સમયાંતરે સારી તકનીકી અને નવી વ્યૂહરચનાઓની અમલીકરણની જરૂરી છે. વધતી માદા ભ્રૂણ હત્યા અને કાનૂની અટકાવ, મિત્રો, એ તો હવે થઈ ગયું છે. ઘણા ડૉક્ટરોના જે સોનોગ્રાફી મશીન હોય છે મિત્રો, એ સીલ મરાઈ જતા હોય છે, કારણ કે જ્યારે એ ભ્રૂણ પરીક્ષણ કરીને, મતલબ કે 3 થી 4 મહિનાની અંતે જોઈને કહે કે ભાઈ આવનાર બાળક વિકાસ પામેલું બાળક માદા છે કે નર, તો માદા બાળક જ્યારે કહેવામાં આવે અને એને અબોર્શન કરી દેવામાં આવે છે, તો એક પ્રકારે ભ્રૂણ હત્યા કહેવાય, એ યોગ્ય કહેવાય નહીં. લિંગ પરીક્ષણ માટે ઉલ્વ જળ કસોટી, મિત્રો, આ ઉલ્વ જળ કસોટી એ અત્યારની એક લેટેસ્ટ ટેકનોલોજી મનાય છે.
ઉલ્વજળ કસોટી જો મિત્રો આગળ પણ એમનિયોસેન્ટેસિસ આપેલું છે અહીંયા જો ઉલ્વજળ કસોટી એક્ચ્યુઅલી ઉલ્વજળ શું છે ગર્ભનું જે વિકાસ પામી રહ્યો હોય એની ફરતે ઉલ્વ કોથળી હોય અને એની અંદર ઉલ્વજળ પ્રવાહી હોય એટલે કે ઉલ્વ પ્રવાહી જેને કહેવાય ઉલ્વજળ પણ કહેવાય મિત્રો એ પ્રવાહી એક્ચ્યુઅલી એની અંદર જનીનિક બંધારણ આપણું હાજર હોય છે એટલે જો એ પ્રવાહીનું થોડું સેમ્પલ લેવામાં આવે તો એ બાળકની અંદર કે આવનારા સમયમાં કયો જનીન ખોડખાપણ વાળો છે જેનાથી એને ડાઉનર સિન્ડ્રોમ હિમોફિલિયા સિકલ સેલ એનિમિયા જેવા જનીનિક રોગો થઈ શકે એની માહિતી મળી શકે છે તો એ સોલ્યુશન ત્યાં આવી શકે છે કે બાળક ખરેખર ખૂબ જ ખોડખાપણ છે તો એને લાવવાનો કોઈ મતલબ નથી કારણ કે આપણે હેરાન થઈ એના મા બાપ હેરાન થાય છે સમાજ હેરાન થાય છે અને બાળક પોતે હેરાન થાય છે પણ માઇનોર જો એના અંદર પ્રોબ્લેમ હોય તો એ જનીન ફેરફાર દ્વારા જે આવનારી ટેકનોલોજી બાયોટેકનોલોજી આપણે ભણી ગયા તો એના દ્વારા એનો એ પ્રશ્ન સોલ્વ થઈ શકે છે બરાબર પરંતુ ભારતની અંદર એક ઉલટી શરૂઆત થઈ કે ઉલ્વજળ પ્રવાહી એટલે ડીએનએ ખબર પડી જાય તો એ બાળક નર છે કે માદા એ ખબર પડી જાય તો એનાથી એક ઉલટી પ્રોસેસ ચાલુ થઈ કે ઉલ્વજળ કસોટી દ્વારા નર બાળક કે માદા બાળક જાણી અને ગર્ભપાતની એક પ્રોસેસ થવા લાગી ભ્રૂણ હત્યાની પ્રોસેસ થવા લાગી એક અયોગ્ય હતી અને એના પર તો ટોટલી કડક કાયદો આવી ગયો કે ભાઈ ચલો ઉલ્વજળ કસોટી એટલા માટે જ અમુક દેશોની અંદર એને બેન્ડ વાગી ગયા છે બંધ કરાવી દીધી છે એનું રીઝન આ છે કારણ પેલું તો 4 મહિનાનું બાળક થાય પછી ખબર પડે કે ભાઈ એ નર છે કે માદા ઉલ્વજળ તો તરત જ તૈયાર થઈ જાય છે મિત્રો પ્રથમ મહિનાની અંતે કે એના પહેલા શરૂઆતમાં જ ખબર પડી જાય તો બહુ વહેલા ખબર પડી જશે કે માદા બાળક છે તો માદા બાળકની જો અત્યારે જો સમાજની અંદર ગણતરી કરીએ તો 1000 પુરુષે આઈ થિંક 800 સુધી સ્ત્રીઓ જો કે વધી છે હમણાં હમણાં વચ્ચે તો 700 સુધી પહોંચી ગયેલો રેશ તો એ 850-900 સુધી પહોંચી છે હજુ આવનારા સમયમાં બની શકે ઇક્વલ થઈ જ જશે અને જરૂરી છે બરાબર પણ એ આ મુદ્દા ઉપર પણ ધ્યાન આપવાની એટલી જ જરૂર છે તો વિકાસશીલ ભ્રૂણની ફરતે આવેલા ઉલ્વ પ્રવાહી રંગસૂત્રપાતને આધારે ભ્રૂણ જાતીય પરીક્ષણ ઉપર વૈજ્ઞાનિક પ્રતિબંધ સોરી વૈજ્ઞાનિક વૈધાનિક વૈધાનિક એટલે કાયદાકીય વ્યાપક બાળ રોગ પ્રતિ રક્ષા માટે કેટલાક મહત્વપૂર્ણ કાર્યક્રમો પણ સામેલ કરવામાં આવે છે ઉલ્વ જળ કસોટી એમનિયોસેન્ટેસિસ માં વિકાસ તા ભ્રૂણનું થોડુંક ઉલ્વ પ્રવાહી ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોના પૃથ્થકરણ માટે લેવામાં આવે છે અને આ પદ્ધતિનો ઉપયોગ કેટલીક જનીનિક અને અનિયમિતતાઓ જેવી કે ડાઉનો સિન્ડ્રોમ હિમોફિલિયા સિકલ સેલ એનિમિયા વગેરે તથા ભ્રૂણ જીવિતતાને ચકાસવા માટે થાય છે ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રેડી ને વિદ્યાર્થી મિત્રો તમને લાગશે સર આ પહેલા દિવસે તમે બરાબરનો ડોઝ આપી દીધો છે ચેપ્ટરનો એક સાથે પણ મિત્રો શું કરીએ પ્રસ્તાવના એ ટાઈપની છે એટલા માટે ચર્ચા કરી રહ્યો છું પછી ટોપિક ભલે નાના જ કરી દઈશ વિડીયો પણ નાના કરી દઈશ કે જેથી તમને વધારે એક સાથે જોવામાં બોર નથી જાવ કંટાળો નહીં એ ધ્યાન રાખીશ પણ પહેલા દિવસ તો જ્યારે બી પ્રસ્તાવના જેવો ટોપિક હોય તો લેવું તો પડે છે અને અહીંયા કોઈ પ્રોપર થિયરી તો છે નહીં ખાલી સમજ જ આપી છે પ્રજનનિક સ્વાસ્થ્ય માટેની તો બધા નોર્મલ મુદ્દાઓ છે બરાબર વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોના સંશોધનોના પ્રોત્સાહન આપવામાં આવે છે અને નવી પદ્ધતિઓનો શોધવા માટે અથવા હાલના મુદ્દાઓમાં સુધારો કરવા માટે સરકારી અને બિન સરકારી સંસ્થાઓ શું કરે મદદ કરે છે શું તમે જાણો છો સહેલી સ્ત્રીઓ માટે મિત્રો નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન સ્ત્રીઓ માટે મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળી છે બરાબર જેનો વિકાસ કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CDRI પૂરું નામ પૂછાઈ શકે છે બરાબર લખનૌ ભારતના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલ છે જાતીય સંબંધિત બાબતોની વધુ સારી જાગૃતિ ડાક્તરી સલાહથી થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો બરાબર ને મિત્રોની તો પહેલા તો તમે એક ખબર હશે કે કોઈ ગરડા બા હોય કે એ જ બધી પ્રસૂતિઓ કરાવતા હોય બરાબર પણ હવે જ્યારે આપણે એ ક્ષેત્રથી બહાર આવી ગયા છીએ કે જ્યાં મેડિકલ ક્ષેત્ર આટલું પાવરફુલ થઈ ગયું છે તો સીધી વસ્તુ છે ડોક્ટરની હાજરીમાં જ જો પ્રસૂતિ થાય તો એ યોગ્ય રહેતી હોય છે પ્રસૂતિ બાદની સારવાર સોરી બાદની સારી દેખરેખ દ્વારા માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો કારણ કે યોગ્ય દેખરેખ હશે તો માતાનું પણ જીવ બચી શકે અને બાળક પણ સ્વસ્થ સારો પોતાનો ગ્રોથ કરતું હોય છે તો એમના મૃત્યુદરમાં ઘટાડો થઈ શકે છે પહેલાના સમયમાં માતાનું મૃત્યુ કે બાળકના મૃત્યુ બહુ બધા થતા એની બહુ મોટી સંખ્યામાં થતો બરાબર તો એમાં 100% એક કંટ્રોલ આવી શકે છે આગળ વાત કરીએ મિત્રો નાના નાના પરિવાર વાળા યુગલોમાં વધારો STDSનું સારું નિદાન બરાબર
એવું નહીં કે એકલો એસટીડીએસ એટલે એઇડ્સ એ બધી ભારેમાં ભારે રોગ છે, પણ એસટીડીએસમાં તો મિત્રો ઘણા બધા સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ છે, જે વાયરસ, ફંગલ, બેક્ટેરિયા દ્વારા થતા હોય છે, જે આપણે એમ કહી શકીએ કે મૈથુન ક્રિયા, જે પ્રજનનની ક્રિયા દ્વારા અથવા તો બીજી રીતે બ્લડ સેમ્પલ દ્વારા પણ એનો ફેલાવ થતો હોય છે. તો એ બધાની જાણકારી આપણે એમ કહી શકીએ કે જો યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો એવા રોગોથી બચી શકાય છે. તથા બધી જાતીય સંબંધિત સમસ્યાઓમાં, ડાક્તરી સવલતોમાં વધારો વગેરે તરફ દોરી જાય છે. આ બધું જ સમાજના પ્રાજનનિક સ્વાસ્થ્યના સુધારાનું નિર્દેશન કરે છે. તો બધા મુદ્દાઓ છે મિત્રો સામાજિક સ્વાસ્થ્ય સુધારણા માટેના. હવે વધારે આગળ મારે બોલવું નથી, બરાબર? ને તો તમે આમ બી વિડીયો કટ જ કરી દેશો, બસ બસ બહુ થઈ ગયું, બરાબર? તો અહીંયા હું પૂર્ણ કરું છું, પણ એક પ્રસ્તાવના બીજ આખો ટોપિક હતો, તો એને પ્રોપર તમે જોઈ લેજો, રેડી અને ક્લિયર કરી નાખજો, અને દરેક પોઈન્ટ પરફેક્ટ લખી કાઢજો. ઓકે, ગુડ.